બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ અત્યાર સુધી 4 જેટલા કેસો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં ધાનેરા તાલુકાના છેવાડે આવેલા મોટી ડુગડોલ ગામનો પણ સમાવેશ થાય છે. મોટી ડુગડોલ ગામમાં પણ અમદાવાદથી આવેલા ખાંભુ પરિવારમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. મોટી ડુગડોલ ગામમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આખા ગામને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરી ગામને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી મુખ્ય માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ આ ગામમાં લોકોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ ગામમાં 500 જેટલા પરિવાર વસવાટ કરે છે. આ તમામ પરિવારો માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા એક આયોજન કરી ગામના નાગરિકને કોઈ અગવડતા ન પડે તે માટે 30 સ્વયંસેવકોની ટીમ બનાવી છેલ્લા 5 દિવસથી મોટી ડુગડોલ ગામ અને ગ્રામજનોને ઘરે બેઠા જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યા બાદ આ વિસ્તારના લોકો સુધી કઈ રીતે દૂધ, શાકભાજી, રાશન, કરિયાણું પહોંચાડવામાં આવી રહ્યું છે અને કોરોના બાબતે કેવી તકેદારી રાખવામાં આવી રહી છે તે તમામ બાબતોની આજે અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ જાતે પહોંચીને હકીકત મેળવી હતી. મોટી ડુગડોલ ગામને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે ત્યારે ગામની વચ્ચે આવેલી મુખ્ય કરિયાણાની દુકાન ઉપર એક કોલ સેન્ટર ઊભું કરી એક સાથે ગામના જે વ્યક્તિને કરિયાણા બાબતે કોઈ ચીજવસ્તુની જરૂર પડે તો દુકાનદાર પોતાના મોટરસાયકલ ઉપર આ તમામ ચીજવસ્તુઓ ગ્રામજનોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે, જેથી મોટી ડુગડોલ ગામના લોકો પોતાના ઘરમાં જ રહે છે. અડધા કલાકમાં હોમ ડિલિવરી કરું. તમને આવે રિંગ કરો એટલે તમે દરવાજા બહાર ઉભા રહેજો, થેલી લઈને આવજો અને માસ્ક બદલું રાખજો. આ સિવાય ગામમાં રહેતા ગરીબ લોકો માટે પણ વિનામૂલ્યે ચોખા, દાળ, ખાંડ સહિતની વસ્તુ પહોંચાડવા માટે હોમ ડિલિવરી પણ કરવામાં આવી રહી છે, જેથી લોકો ઘરની બહાર ન આવે અને લોકોને ઘરે બેઠા જ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે પણ ગામના સેવાભાવી યુવાનો કાર્ય કરી રહ્યા છે. એમાં આ બધી કીટ દરેક ગામમાં લોકો રહેતા હોય એમને વિનામૂલ્યે અમે વેચવા ઘરે સુધી પહોંચવાનો પ્રયત્ન કરીને ચાલુ છે વિતરણ. અને બીજું, ગામને લોકોને કોઈ અગવડતા ન પડે એના માટે વિનામૂલ્યે આપવામાં આવે. શું શું આપો તમે? આ દાળ આપા, ચોખા આપા, ભાઈ ઘઉં આપા અને ખોડ આપા, તેલ આપા, બધી વ્યવસ્થા ઠેઠ ઘર સુધી પહોંચાડવાની સંશેકો ચાલુ હોય. અચ્છા, કેવી રીતે ખબર પડે કે ત્યાં જરૂર છે કે કોઈ ફોન દ્વારા કેવી રીતે પહોંચાડો? ફોન દ્વારા નહીં, હવે અમને ગામમાં ફરીને નિરીક્ષણ કરીએ કે આને આ જરૂરિયાત પૂરતું છે એમને અમે આપવા જઈએ. ધાનેરા તાલુકામાં મોટી ડુગડોલ ગામના ગ્રામજનો અત્યારે નિયમોને આધીન લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આખા ગામમાં એક પણ વ્યક્તિ બહાર જોવા મળતો નથી ત્યારે કેટલાક યુવાનો પશુઓ ભૂખ્યા ન રહે તે માટે પશુઓને લીલો ઘાસચારો પણ આપી રહ્યા છે. મોટી ડુગડોલ ગામની પ્રાથમિક શાળા ખાતે બહારથી આવતા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. મોટી ડુગડોલ પ્રાથમિક શાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા તેમનું થર્મલ ગનની મદદથી દિવસમાં 2 વાર શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી સરપંચ દ્વારા પણ કોરોના બાબતે પીવાના પાણીને લઈ ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિઓના નામ સાથે પાણીના નળની વહેંચણી કરવામાં આવી છે. મોટી ડુગડોલમાં 6 તારીખે જ્યારે આ કોરોનાનો કેસ, એક પોઝિટિવ કેસ મળ્યો, એ દિવસથી કલેક્ટર સાહેબશ્રી, નાયબ કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રીની ગાઈડલાઇન મુજબ અમને જાણ થઈ. એ જાણ થતો જ તરત જ મારો મોટી ડુગડોલ ગામ 2 ઝોનમાં વહેંચાયેલું છે, એક પ્લોટ વિસ્તાર, એક ગામતર વિસ્તાર. તો આ બંનેમાં જે પોઝિટિવ કેસ હતો એ પ્લોટ વિસ્તારમાં હતો. તો એ દિવસથી તરત જ જે અમારી કમિટી બનાવી હતી, એ કમિટી દ્વારા 30 સ્વયંસેવકો છે તો એ દરેકને કામ વહેંચેલું હતું, એ પ્રમાણે દરેકને શેરીએ મૂકી દીધા. એના સાથે સાથે જ શાળાના જે એક સ્વયંસેવક મૂકી દીધા, ઘંટીઓ જેમાં દળવા માટે 2 જગ્યાએ કરી દીધી, એક પ્લોટ વિસ્તારમાં અને એક ગામતર વિસ્તારમાં કરી દીધી. એની સાથે સાથે ગામમાં જે કરિયાણાની દુકાન હતી ત્યાં 3 સ્વયંસેવકો મૂક્યા, જે બંને અંદર પેકિંગ કરી છે અને એક વ્યક્તિ જેનો ફોન આવે એના દ્વારા જે વસ્તુ લખાવવામાં આવે એ વસ્તુ લખેલી પ્રમાણે એમના ઘરે જઈને હોમ ડિલિવરી કરી આવે છે. અને સાથે સાથે કોઈને દૂધ, છાસ એવી જરૂર હોય તો પણ પૂરી પાડવામાં આવે. અને એટલે બધું મોબાઈલ દ્વારા જ કામ ચાલે છે, ફોન કરે, ટોટલી મોબાઈલ દ્વારા સ્વયંસેવકો કામ કરતા હોય છે. કે જે મોબાઈલથી જઈ ફોનથી દ્વારા વાત થાય તો તરત જ તે આગળ એ પહોંચી જાય અને જે કામગીરીઓ કરે છે
સાથે સાથે પાણીમાં એક સ્વયંસેવકને પાણીમાં ગોઠવી લાવ્યું કે જે ઓપરેટર પાણી છોડો એના પછી એ વ્યક્તિને ત્યાં જઈ અને પાણી વ્યવસ્થિત પોક્યું ન પોક્યું એની ખાતરી કરી છે. અચ્છા, ગરીબ લોકો માટે કોઈ વ્યવસ્થા કરી હોય અનાજની કે? હા, ગરીબ લોકો માટે ગામના જ વ્યક્તિઓએ ભેગા મળી અને ફાળો કરી અને એમને રાશન જે હતું એની કીટો બનાવવામાં આવી અને કીટો જે જરૂરિયાતમંદો હતા એમના સુધી પહોંચતું કરવામાં આવે. અચ્છા, કન્ટેનમેન્ટ એરિયામાં બધા ક્યાં મૂકવામાં આવે અત્યારે જે બહારથી આવે? જે કન્ટેનમેન્ટ એરિયામાં આ કેસ આવ્યા પછી જે વ્યક્તિઓ બહારથી આવ્યા એમને પ્રાથમિક શાળામાં સુવિધા કરી આપવામાં આવી છે. મોટી ડુગડોલ ગામના તલાટી રોહિતભાઈ ચૌધરી ભારતીય સેનાના નિવૃત્ત જવાન છે અને સેનામાં તેમણે જે પ્રમાણે દેશની સરહદની રક્ષા કરી હતી તેવી જ રક્ષા અત્યારે મોટી ડુગડોલ ગામના લોકોની કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના મોટી ડુડોલ ગામની અંદર પણ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. ત્યારબાદ આખા વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક તલાટી તેમજ ગામના સરપંચ દ્વારા આ ગામને બે વિભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. તમામ પ્રકારની ચીજ જે જરૂરિયાત વસ્તુ હોય, કરિયાણું હોય, દૂધ હોય, તમામ વસ્તુઓ ઘર સુધી પહોંચાડવા માટે 30 સ્વયંસેવકોની ટીમ અહીંયા કામગીરી કરી રહી છે. કહી શકાય છે કે ડુગડોલ ગામના તલાટી 18 વર્ષ સુધી સેનામાં પણ કામ કરી ચૂક્યા છે. તેના પર બહોળા અનુભવના કારણે અત્યારે ગામની અંદર કોરોના બાબતે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.